કેમ છો દોસ્તો બધા? મજામાં ને? હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 11, જેની અંદર આપણે રચનાઓનો અભ્યાસ કરીશું. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2 અને એની રચના નંબર 1નો અભ્યાસ કરીશું. મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે રચના નંબર સ્વાધ્યાય 11.1 અને એની તમામે તમામ રચનાઓનો અભ્યાસ કર્યો છે. જો આપે એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેશું. હવે આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરીશું 11.2 રચના નંબર 1. હવે આપણે રચના નંબર 1 સ્વાધ્યાય 11.2 એનો અભ્યાસ કરીએ, જેની સૂચના આપણને આપેલી છે. મિત્રો, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. ઓકે, તો અહીંયા આપણે એક વર્તુળ આધારિત રચનાઓ છે, તો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. મિત્રો, એ વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આપણે કોઈ એક બિંદુ લઈશું અને એ વર્તુળની બહારના ભાગમાં જે બિંદુ આપેલું છે એમાંથી આપણે આપેલા વર્તુળ એટલે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક દોરવાના છે. તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલાં તો આપણે માપ લઈશું પરિકરની મદદથી. 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશું. મિત્રો, આપણે બરોબર ધ્યાન આપજો અને સાથે સાથે દોરવાનો પ્રયત્ન કરજો. 2-4 વાર દોરવી પડશે તો જ પ્રેક્ટિસ થશે. 1, 2, 3, 4. જો મિત્રો, અહીંયા આપણે 6 સેન્ટીમીટર માપ લઈ લીધેલું છે પરિકરનું. હવે આપણે 6 સેન્ટીમીટર કમ્પ્લીટ માપ લીધા પછી પરિકરની મદદથી આપણે એક વર્તુળની રચના કરીશું. ઓકે, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપણે રચી દીધું છે. હવે એનાથી 10 સેન્ટીમીટર દૂર આવેલ એક બિંદુ આપણે પસંદ કરવાનું છે. તો ફૂટપટ્ટીને તમારે કેન્દ્રની અંદર 0 આગળ રાખી દેવાની અને 10 સેન્ટીમીટર સ્ટ્રેટ આપણે 10 સેન્ટીમીટર માપ લેવાનું અને 10 સેન્ટીમીટરની એક બહારના ભાગમાં બિંદુ લઈશું. જુઓ, આ 10 સેન્ટીમીટર બહારના ભાગમાં આપણે કોઈ બી બિંદુ બનાવી દઈએ. અહીંયા આનું કેન્દ્ર લઈ લઈશું ઓ. ઓકે, આટલું દોરી નાખો. હવે આપણે શું કરવાનું છે? તો આ પીમાંથી આપણે આ વર્તુળને સ્પર્શક રચવાના છે. તો કઈ રીતે રચવાના મિત્રો? તો સૌથી પહેલાં આપણે અહીંયા જે ઓપી રેખાખંડ આપણને મળ્યો છે એનો લંબ દ્વિભાજક દોસ્તો રચીશું. એટલે કે પરિકરને આપણે ઓ ઉપર રાખી દઈશું અને ઓપીના અડધા કરતાં વધારે માપ આશરે લઈશું. ઓપીના અડધા કરતાં વધારે માપ લેવાનું, ઓને કેન્દ્ર બનાવી અને આપણે ઉપર અને નીચે ચાંપ મારીશું. આ રીતે પહેલાં થોડું મોટું ચાંપ મારી દેવાનું જેથી કરીને પછી તકલીફ ન પડે. હવે પરિકરને આપણે પી ઉપર રાખી દઈશું અને પી ઉપર રાખી અને ચાંપ મારીશું. આ રીતે આપણને લંબ દ્વિભાજક મળી જશે મિત્રો. ત્યાર પછી સ્કેલની મદદથી બંને ચાંપ જોઈન્ટ નથી કરવાના પણ બંને ચાંપમાંથી પસાર થાય એ રીતે આપણે ઓપીનું મધ્ય બિંદુ મેળવી લઈશું. એક સેકન્ડ,
आ रीते ओपी नु मध्य बिंदु मेळवी लईशुं અને એને નામ આપી દઈશું એમ, રાઈટ. હવે શું કરવાનું મિત્રો? તો એમને કેન્દ્ર બનાવવાનું અને ઓ એમ જેટલી ત્રિજ્યા લેવાની અથવા એમ પી જેટલી ત્રિજ્યા લેવાની. પરિકરને એમ ઉપર મૂકી દઈશું અને એમ પી જેટલી આપણે ત્રિજ્યા લઈ લઈશું આ રીતે. ત્યાર પછી પહેલાં ચેક કરી લેવાનું સામે ઓમાંથી પણ પસાર થવું જોઈએ, ઓકે આવી જાય છે. હવે આપણે અહીંયા એમ ઉપર પરિકર મૂકી એમ ઓ જેટલી અથવા એમ પી જેટલી ત્રિજ્યા લઈ અને એક બીજું વર્તુળ દોરી દઈશું. આ તૈયાર થઈ ગયું દોસ્તો બીજું વર્તુળ. હવે આપણે આ જે વર્તુળ દોર્યું એમને કેન્દ્ર લઈને એ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને બે જગ્યાએ છેદશે ત્યાં આપણે નામ આપી દઈએ, એક નામ આપી દઈએ ક્યુ અને અહીંયા નામ આપી દઈએ આર, ઓકે. હવે આપણે પીમાંથી ક્યુ જોઈન કરી દઈશું સ્કેલની મદદથી. જો ઓકે, હવે એ જ રીતે આપણે આર અને પી ને જોઈન કરી દઈશું. બરોબર ચેક કરી અને માપ લેવાનું જેથી લીટી આગી પાછી ન થાય અને પરફેક્ટ રચના આવે જેથી આપને પૂરેપૂરા માર્ક્સ મળે. આ થઈ ગયા તમારા સ્પર્શક પી ક્યુ અને પી આર. અને ત્યાર પછી સ્કેલની મદદથી તમારે પી ક્યુ અને પી આરને માપી લેવાના, જે માપ આવે એ તમારે લખી દેવાનું. તો એકદમ ઇઝી રચના છે મિત્રો. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી એના બહારના ભાગમાં આપણે બિંદુ પી લીધું 10 સેન્ટીમીટર અંતરે અને ત્યાર પછી ઓપીનો લંબ દ્વિભાજક રચી દીધો અને એ લંબ દ્વિભાજક ઉપર જે મધ્ય બિંદુ આવ્યું એને કેન્દ્ર બનાવી અને એમ પી અથવા એમ ઓ જેટલી ત્રિજ્યા લઈને બીજું એક વર્તુળ દોરી દીધું, જે વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળને બે જગ્યાએ છેદે ત્યાં આપણે ક્યુ અને આર લખ્યા, પી ક્યુ અને પી આર જોઈન કરી દીધા અને રચના પૂરી થઈ ગઈ મિત્રો. ઓકે, ચાલો મિત્રો હવે આપણે રચનાના મુદ્દાની વાત કરીએ. તો મુદ્દા નંબર 1 છે, ઓ કેન્દ્રિત 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એટલે આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. ઓપી બરાબર 10 સેમી થાય એવું એક બિંદુ આપણે પી લીધું, જે વર્તુળના બહારના ભાગમાં લો. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, ઓપીનો લંબ દ્વિભાજક રચી એનું મધ્ય બિંદુ આપણે એમ મેળવ્યું. એમને કેન્દ્ર લઈ એમ ઓ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, જે ઓ કેન્દ્રિત વર્તુળને અનુક્રમે આર અને ક્યુમાં છેદે. પી ક્યુ અને પી આર જોડો. આમ ઓ ક્યુ પી ક્યુ અને પી આર જોડો, ઓ ક્યુ અને ઓ આર જોડો. તો પી ક્યુ અને પી આર જે છે એ આપણા બે સ્પર્શકો છે અને એ બંનેનું માપ 8 સેન્ટીમીટર દોસ્તો. રચનામાં ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો દરેકે દરેક રચના પર્સનલ એક એક વિડીયોની અંદર બનાવીને મૂકેલી છે મિત્રો. દરેક રચનાને જોતા જાઓ અને સાથે સાથે દોરતા જાઓ તો 100% તમને રચના આવડી જશે. અને જે વિદ્યાર્થીઓને ગણિતમાં થોડી તકલીફ પડે છે એના માટે રચનાનું ચેપ્ટર એ ખૂબ જ અગત્યનું છે. તો સતત પ્રેક્ટિસ કરો અને સારામાં સારું રિઝલ્ટ મેળવો. દોસ્તો આપને અમારું કામ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો
सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी नवा बननार तमाम लेटेस्ट वीडियो आपना सुधी पहुँचता रहे अने आप एनो अभ्यास करी शको। मित्रों तो आजना वीडियोनी अंदर बस आटलू ज, हवे पछीनी रचनानो अभ्यास आपणे आगळना वीडियोनी अंदर करीशुं। त्यां सुधी आवजो। जय स्वामीनारायण।